5 સપ્ટેમ્બર એટલે શિક્ષક દિવસ. 5 સપ્ટેમ્બરને આપણે શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ આપણા રાષ્ટ્રપતિ ડૉક્ટર રાધાકૃષ્ણ, સર્વપલ્લી રાધાકૃષ્ણની યાદમાં આ દિવસને ઉજવવામાં આવે છે. એમનો જન્મદિવસ 5 સપ્ટેમ્બર. શિક્ષક એટલે શિક્ષકની વ્યાખ્યા શું? તે કે પહેલાં શિક્ષકને ગુરુ કહેવામાં આવતા, પછી ધીરે ધીરે શિક્ષકની વ્યાખ્યા બદલાઈ, ગુરુની વ્યાખ્યા બદલાઈ, એટલે અત્યારે ગુરુનું નામ ગુરુ બદલાઈ ગયું અને અત્યારે એને આપણે શિક્ષક કહીએ છીએ, ટીચર કહીએ છીએ. તો ગુરુ એટલે જે જ્ઞાન આપે એને ગુરુ કહેવામાં આવે છે. ગુ એટલે અંધારું, રુ એટલે પ્રકાશ, જે અંધારાથી પ્રકાશ તરફ લઈ જાય એને આપણે ગુરુ કહેવામાં આવે છે. ગુરુનું સ્થાન જીવનમાં ખૂબ જ મહત્વનું છે. ગુરુ આપણને જીવનમાં જ્ઞાન આપે છે. ગુરુના અનેક પ્રકાર છે. આધ્યાત્મિક ગુરુ તમને જે ભણાવવામાં આવે છે એ શિક્ષક, એ પણ તમારા એક ગુરુ છે. એ ગુરુનું સ્થાન ખૂબ ઊંચું હોય છે. જે જ્ઞાન આપે એ ભગવાન સ્વરૂપ કહેવામાં આવે છે. ગુરુ એ ગોડ સમાન છે તમારા. ગુરુ જે છે એ આપણને અંધારાથી જ્ઞાનરૂપી પ્રકાશ આપણને આપે અને જીવનનો માર્ગ બતાવે, એને ગુરુ કહેવામાં આવે છે. અત્યારે આજે ગુરુ જે છે એનું સ્થાન આપણે શિક્ષકને આપીએ છીએ. શિક્ષક જે છે એ તમને શિસ્તમાં રાખે, તમને ક્ષમા કરે અને તમને શિક્ષણ આપે. આ ત્રણ વસ્તુ ગુરુનું છે, આ શિક્ષકનું છે. શિસ્તમાં રાખે, તમને ક્ષમા કરે અને તમને જ્ઞાન આપે. આ ત્રણ કામ શિક્ષકના. શિક્ષક એ આપણા જીવનમાં ખૂબ મહત્વ ધરાવે છે. આપણું જે જીવન ઘડતર જે છે એની અંદર શિક્ષકનો ફાળો ખૂબ મહત્વનો હોય છે. તમને તમારા જીવનની અંદર કેવા ગુરુ મળ્યા, કેવી સ્કૂલ મળી, એની ઉપર તમારી સફળતાનો આધાર રહેલો છે. જેને જેવા ગુરુ મળ્યા એવી એની સફળતા. જો તમને કોઈ સારો ગુરુ મળે તો તમારી સફળતાનું સ્થાન ખૂબ ઊંચું થઈ જાય. તમને સારી સ્કૂલ મળે, સારો ગુરુ મળે, એ ખૂબ મહત્વનું છે. તમારું જે જીવન ઘડતર જે છે એમાં ગુરુનું સ્થાન, શિક્ષકનું સ્થાન ખૂબ મહત્વનું હોય છે. જેમ તમે કોઈ ઇમારતનું ચણતર કરવામાં આવે અને એ ઇમારતની અંદર જેમ પાયો એ ખૂબ મહત્વનો હોય છે. પાયો મજબૂત તો ઇમારત મજબૂત. એ જ રીતે તમારા જીવન ઘડતરની અંદર આ પાયારૂપી શિક્ષક જો તમને સારો મળી જાય, આ શિક્ષક જો તમને વ્યવસ્થિત મળી જાય, સારી સ્કૂલ મળી જાય, તો તમારું જીવન, તમારું જે લાઈફ જે છે એ સુંદર બની જાય. એમાં સફળતાનું સ્થાન પણ ખૂબ મહત્વનું બની જાય. એટલે જીવનની અંદર શિક્ષક સારો મળવો એ ખૂબ મહત્વનું પાસું છે. આજે
તમે જે કંઈ છો એ શિક્ષકને આભારી છે, તમે જે કંઈ સફળ થશો એ પણ શિક્ષકને આભારી છે. દરેક વ્યક્તિ હોય, કોઈ પણ સેલિબ્રિટી હોય કે કોઈ પણ મોટો માણસ હોય, એના પાયામાં શિક્ષક છે. શિક્ષકે આપેલા સંસ્કારો, શિક્ષકે આપેલું શિક્ષણ આપણને જીવન પર્યાપ્ત યાદ રહેતું હોય છે. એટલે જ્યારે પણ તમને તમારા ગુરુ મળે, તમારા શિક્ષક મળે, તો એને વંદન કરજો, એને પ્રણામ કરજો. કારણ કે શિક્ષકે આપેલું જે શિક્ષણ જે છે, એણે આપેલું છે, એના આપેલા સંસ્કારો જે છે એ આપણી આજીવન રહેતા હોય છે, આજીવન સુધી આપણે એને યાદ કરતા હોઈએ છીએ. એટલે શિક્ષક પણ આજે પ્રામાણિક બને, શિક્ષક મહેનતુ બને, શિક્ષક કાર્યશીલ બને, તો જ એ શિષ્યને પણ શિક્ષણ આપી શકે છે. આજે શિક્ષકનું આચરણ પણ બદલાઈ ગયું. આજનો શિક્ષક, તમે જોયું હશે કે મોબાઈલની અંદર ઘણો બધો ટાઈમ પાસ કરતો હોય, વ્યસન કરતો હોય, અને છોકરાઓની સામે મજાક મસ્તી કરતો હોય, તો એની અસર એના શિષ્યને, એના તાલીમાર્થીને પણ પડતી હોય છે. બાળક ચિત્રની ભાષા વધારે સમજે છે. જે એને ચિત્ર જોયું એને સમજણ પડે છે. જેવું વર્તન કરે, જેવું વ્યવહાર કરે, એની અસર બાળક ઉપર સીધી પડતી હોય છે. એટલે શિક્ષકનું આચરણ શુદ્ધ હોવું જોઈએ. શિક્ષકની ગરિમા ને શોભે એવું શિક્ષકનું આચરણ પણ હોવું જોઈએ. શિક્ષકના ઘણા પ્રકાર પણ છે. જેમ એમ કહેવાય છે કે દત્તાત્રેય 24 ગુરુ કર્યા હતા, એ રીતે તમને જ્યાં પણ કોઈ સારું શિક્ષણ આપે, તમને કોઈ માર્ગદર્શન કરે, એ શિક્ષક જ છે. પણ શિક્ષક 3 પ્રકારના હોય છે, ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ. 3 પ્રકારના શિક્ષકો હોય છે. જે કનિષ્ઠ શિક્ષક છે, પુઅર શિક્ષક, જે હંમેશા શિષ્યની અંદર દોષ દ્રષ્ટિ જોઈ કે મને કેવા વિદ્યાર્થીઓ મળ્યા, મને કેવો બેચ મળ્યો, આ છોકરાઓને કંઈ સમજ પડતી નથી, આ લોકોને કશું નથી આવડતું, એ કનિષ્ઠ શિક્ષક કહેવામાં આવે. જે સામેના વિદ્યાર્થીઓમાં દોષ દ્રષ્ટિ જોઈ એને કનિષ્ઠ શિક્ષક કહેવામાં આવે. સતત દોષ દ્રષ્ટિથી શિષ્યને જોઈ એ કનિષ્ઠ શિક્ષક. મધ્યમ શિક્ષક જે પોતાનું કામ કરે પ્રામાણિકતાથી, મહેનતથી, છોકરાઓને ભણાવે, એનો સિલેબસ પૂરો કરે અને ટાઈમસર એનું કામ કરે, શિક્ષક એ મધ્યમ પ્રકારનો શિક્ષક છે. શિક્ષક એ જે છોકરાઓને ક્યારે પણ તકલીફ ન પડે અને પોતાનું કામ કર્યા કરે. હવે આપણે ઉત્તમ શિક્ષકની વાત કરીશું કે ઉત્તમ શિક્ષક કોને કહેવાય. ઉત્તમ શિક્ષક એ શિષ્યમાંથી, વિદ્યાર્થીમાંથી સુપાયેલી શક્તિને, સુષુપ્ત શક્તિને બહાર લાવે, એની વિદ્યાર્થીની ઓળખ કરે, વિદ્યાર્થીમાં કઈ ખામી છે, કયા સબ્જેક્ટમાં એને બરાબર નથી આવડતું એ જોઈ અને એ પ્રકારનું એને શિક્ષણ આપે. જેમ આપણે ડૉક્ટર પાસે જઈએ અને ડૉક્ટર દર્દીને તપાસ કરે અને પછી એની ટ્રીટમેન્ટ કરે, તેમ ઉત્તમ પ્રકારનું શિક્ષક એ તાલીમાર્થીને ઓળખીને, એને જાણીને એ પ્રકારનું એને શિક્ષણ આપે. અને ક્યારેય
વિદ્યાર્થીમાં દોષ ના જોઈએ. વિદ્યાર્થી એ મારો ભગવાન. વિદ્યાર્થી એ જ એનું સર્વસ્વ અને વર્ગને સ્વર્ગ બનાવે. શિક્ષક જ્યારે ક્લાસમાં પ્રવેશ કરે તો છોકરાઓ કાર્યવંતિત થઈ જાય, છોકરાઓમાં ઉત્સાહ આવી જાય કે શિક્ષક મારા આવી રહ્યા. એવી પર્સનાલિટી અને એવી સાપ ધરાવતું શિક્ષક એને ઉત્તમ શિક્ષક કહેવામાં આવે. એની એક પ્રભાવ, એની ઇફેક્ટ છોકરા ઉપર પડે. પોતે પણ શિસ્તમાં રહે અને છોકરાઓને પણ શિસ્તમાં રાખે. શિક્ષક એ ઉત્તમ પ્રકારનો શિક્ષક છે. ક્યારેક વિદ્યાર્થી તાલીમાર્થી ક્યાંક કોઈ ભૂલ કરે તો એને માફ કરી દે, ક્ષમા કરી દે, ઉત્તમ પ્રકારનો શિક્ષક. છોકરાઓને જે તકલીફ છે, વિદ્યાર્થીને તાલીમાર્થીને એની તકલીફને દૂર કરે, ટ્રબલ શૂટર તરીકે કામ કરે, એને ઉત્તમ શિક્ષક કહેવામાં આવે. તો આ ત્રણ પ્રકારના શિક્ષકો હોય છે. કોઈ પણ પ્રકાર હોય પણ આપણે તાલીમાર્થી તરીકે કે આપણે શિષ્ય તરીકે શિક્ષકમાં આપણે દોષ જોવા જોઈએ નહીં. દરેક શિક્ષકને આપણે માન આપવું જોઈએ અને ક્યારેય શિક્ષક સાથે આપણે સારું વર્તન કરીએ, સારું રિસ્પેક્ટ કરીએ, એ તાલીમાર્થી એ વિદ્યાર્થીની ફરજ છે. એટલે આજે આ પાંચ સપ્ટેમ્બર જે છે એ શિક્ષક દિન તરીકે આપણે ઉજવીએ અને સમાજની અંદર આપણે આપણા શિક્ષકને વંદન કરીએ. જ્યારે પણ કોઈ સારો શિક્ષક આપણને આપણી સમક્ષ મળે તો એમને આપણે પ્રણામ કરીએ, એને રિસ્પેક્ટ કરીએ. અને જેમ કબીર સાહેબે કીધું છે કે ગુરુ ગોવિંદ દોનો ખડે હે ઇસકો લાગુ પાય. તમારી સામે ભગવાન અને ગુરુ તમારા શિક્ષક ઊભા હોય તો આપણે સૌથી પહેલાં આપણે કોને પ્રણામ કરીએ તે કે આપણા ગુરુને. કારણ કે ગુરુએ જ્ઞાન આપ્યું ભગવાનને ઓળખવાનું, એટલે એને આપણે પ્રથમ પગે લાગીએ એવું કબીર સાહેબની વાણી આપણને કહી છે. તો આ સાથે હું મારી વાણીને વિરામ આપું છું અને આપ બધાને શિક્ષક દિનની શુભકામના.